પારડી શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ઓડિંગો. પારડી નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરોના જમાવડોને લઈ વારંવાર અકસ્માતની ઘટના બનતી રહી છે, જેને લઈ કોઈકે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. પારડી ચાર રસ્તા બ્રિજ નીચે બજારમાં તેમજ નેશનલ હાઈવે નંબર 48 પર મહેતા હોસ્પિટલ સામે હાઈવેના ફર્સ્ટ ટ્રેક ઉપર ઢોરોનો જમાવડો જોતા કોઈક વાહન ચાલકોનો અકસ્માત થાય તો નવાય નહીં. આ અંગે પારડી નગરપાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા ગુરમીતસિંહ ચંડોકે જણાવ્યું હતું કે હાઈવે ઉપર વાહન ચાલકોની મિનિમમ સ્પીડ 60ની ઉપર હોય છે, ત્યારે અજાણ્યો વાહન ચાલક અહીંથી પસાર થતાં ઢોરસાટ અટડાતા અકસ્માત થઈ શકે છે. આવા પશુ માલિકો પોતાના ઢોરને રખડતા છોડી મૂકતા તેઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે જો પશુ માલિકો પોતાના ઢોરોની સારવાર કે રખેવા ન કરી શકે તો વાપી પાંજરાપોળ ગૌસેવા સમિતિને સંપર્ક કરી પશુ આપી શકે છે, જેથી કરી આવા રખડતા ઢોરોને પગલે અજાણ્યા વાહન ચાલકોના અકસ્માત થતાં રોકી શકાય. તેમજ કલેક્ટર અને પાલિકાને અપીલ કરી હતી કે ઢોરો પર નંબર પ્લેટ લગાવી રખડતા છોડી મૂકતા પશુ માલિકો સામે દંડકીય પગલાં ભરે અને કડક કાર્યવાહી હાથ ધરે એવી અપીલ કરી હતી. નમસ્કાર. એમાં કહેવાનું કંઈ આવતું નથી. તમે અત્યારે જોઈ શકો છો કે આ જે હમણાં સમસ્યા છે એ વધતી ચાલી છે દિવસે દિવસે. પહેલાં અમુક ઠેકાણે અને અમુક સંખ્યામાં ઢોર દેખાતા, હવે ઢોરની સંખ્યા વધી છે અને એ લોકો જે બેસે છે ને એ અડ્ડાઓ પણ વધી ગયા છે, હવે હાઈવે સુધી પહોંચી ગયા છે. હવે તમે જોઈ શકો છો હાઈવે પર લિમિટ મિનિમમ 60 હોય છે, જે થર્ડ લેનને આપણે ગણીએ. અને આ ફર્સ્ટ લેન પાસે ડૂબા બેઠા હોય, એક અચાનક ગાડી ટર્ન લે કે બ્રેક મારે ના ખ્યાલ હોય, હાઈવે એટલે સ્પીડિંગ માટે છે, 70-80ની સ્પીડે ના ચાલે તે વાહન નકામું લોકો સુવિધાઓ માટે લે છે, તો શું આ ઢોર જ્યારે કોઈનો જીવનો ભોગ લે છે તો આ યોગ્ય ગણાશે? આપણે ગૌ માતા કહેવાથી ખાલી છૂટી જઈશું? આ ગુંગા પ્રાણીઓને આવી રીતે રખડતા મૂકીને માલિકોની ફરજ નથી બનતી? ફક્ત વ્યવસાય માટે દૂધ અને એ ધોઈને અને પછી પાછું છોડી દો શા માટે? તમારાથી જો તમારી કોઈ સમસ્યા છે તમે નથી કરી શકતા, તમે પાંજરાપોળને સંપર્ક કરો. એવી ઘણી સંસ્થાઓ છે ગામમાં, જે ગૌ સેવા સમિતિ છે, વિવિધ સંસ્થાઓ જે છે જે ગૌ માટે 24 કલાક પ્રતિબદ્ધ છે સેવાઓ માટે, એવાને તમે કંઈક કરીને આયોજન કરી શકો છો. માંદા થાય છે, રખડતા ઢોર મૂકી દેવામાં આવે છે, હવે એ ઢોર કોઈનું કારણ બને છે, અકસ્માત થાય છે. ઘણા મેં જોયા છે, આજે સવારે પણ એક અકસ્માત થયું છે જેથી કરીને ડૂબાવના લીધે. હવે એનો જવાબદાર કોણ? માટે હું કલેક્ટરશ્રીને અને પાલિકાના તમામ પ્રમુખોને એક વિનંતી કરું છું કે એવી એક મુહિમ ચલાવે જેથી કરીને રખડતા ઢોર ડૂબાવને ટેગ કરી માલિકો જોડે, જેમ કે એક નંબર પ્લેટ જેવું થાય છે, એક વિશિષ્ટ નંબર દ્વારા પહેલી વારમાં તમે એને કંઈ સૂચિત કરી શકો છો અને સેકન્ડ ટાઈમ દંડ એવું યોગ્ય ભેગું કરી જેથી કરીને આ સમસ્યા બંધ થાય. મારી એક નમ્ર અપીલ છે કલેક્ટરશ્રીને અને અમારા પ્રમુખશ્રીને. જય હિન્દ, જય ભારત.